વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલી ભાઈ બહેનો, આ આપણો ધોરણ 6નો છઠ્ઠો વિડિયો છે. ઇંગ્લિશમાં સેમિસ્ટર 1ના યુનિટ 1માં એક્ટિવિટી 4 છે. મિત્રો, ચાલો આપણે એક્ટિવિટી 4 કરીએ. મિત્રો, એક્ટિવિટી 4 જુઓ, સૂચના આવી છે જૂથમાં કામ કરો, એટલે કે તમારે ગ્રુપમાં વહેંચાઈ જવાનું છે. આ એક વાત આવી. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં છે, એટલે પત્રકમાં જે ડેટા આપ્યો છે જોવાનું છે. આ પત્રક અહીં નંબર છે 1 2 3 4 5 6, એમ આગળ 6 સુધી જેટલા તમારા નંબર હોય એટલા. સેકન્ડ કોલમમાં નામ છે અને પછીના કોલમમાં ડેઝ છે, મંડે ટ્યુઝડે વેન્સડે થર્સડે ફ્રાઇડે સેટરડે. અહીંયા પ્રેઝન્સ માર્ક કરી છે. પી મીન્સ પ્રેઝન્ટ, હાજર, અને એ મીન્સ એબસન્ટ, ગેરહાજર. અહીં ડેટા આપેલો છે. હવે તમારે બાકીનો બીજો ડેટા અહીં ભરવાનો થાય, ભરી દેવો જોઈએ. દાખલા તરીકે હવે એની હાજરી અને ગેરહાજરી તમે તમારી રીતે નક્કી કરો. કાલ્પનિક સાચું નથી, પણ ટેબલમાં આપણે ભરવા પૂરતા કરી શકીએ, અથવા તો તમારા ક્લાસની હાજરી પત્રક લઈ અને તમે કહી શકો છો. મિત્રો, માનો કે આ ઈલા છે અને આપણે ઈલાની હાજરી આ રીતે બતાવી. ઓકે, તો આ રીતે આ પત્રકમાં, અગર ટેબલમાં તમે હાજરી દર્શાવી. હવે આ પત્રકના જે ડેટા છે એના આધારે, એટલે કે હાજરીના સંબંધે આવા પ્રશ્નો પૂછાય. વર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે? તમને જ સીધો પ્રશ્ન. વર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે? તો જો એ આ લાસ્ટ, ઓન લાસ્ટ મંડે એ ટાઈમ, આ 1 2 3 શબ્દોનું આખું ફ્રેઝ બન્યું, શબ્દ સમૂહ, અને એ ટાઈમ દર્શાવે છે. કયો? તો મંડેના. તો વર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે? માનો તમે પ્રેઝન્ટ હતા, તો જવાબ યસ આઈ વોઝ. પછી આટલો ટૂંકો જવાબ, ડાયલોગમાં ટૂંકા જવાબો આપવામાં આવતા હોય. સામાન્ય રીતે આપણે ઘેર પણ કંઈ વાતચીત કરીએ તો આ રીતે ટૂંકા જવાબો જ વાપરીએ છીએ, એટલે તમારે ટૂંકો જવાબ આપ. તો આ તમને પ્રશ્ન પૂછ્યો, એવો તમને બીજો પ્રશ્ન પૂછો. વોઝ રાજેશ પ્રેઝન્ટ ફોર ઓલ ધ ડેઝ? વોઝ રાજેશ પ્રેઝન્ટ ઓન ઓલ ધ ડેઝ? તો જો આ એક એપ્શન છે તો આપણે જવાબ આપીશું નો, હી વોઝન. અથવા એમ પ્રશ્ન પૂછે કે વોઝ રાજેશ પ્રેઝન્ટ ઓન મંડે? તો આપણે મંડેમાં જોઈ લેવું, યસ હી વોઝ. વોઝ રાજેશ પ્રેઝન્ટ ઓન થર્સડે? તો એબસન્ટ છે, તો નો હી વોઝન. આ રીતે તમે હાજરી માટે આવી આવા ડાયલોગ બનાવી શકો. અને ત્યારબાદ આવી રીતે આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. એટલે વાક્યો બનાવવાના છે, સંવાદ કરીએ ટૂંકા, અને આમ આખા વાક્યો પણ બનાવાય અને વર્ગ સમક્ષ રજૂઆત કરાય. દાખલા તરીકે, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેન્સડે, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન થર્સડે. આ રીતે બધા માટેના વાક્યો, એ જ રીતે પ્રિયાના બનાવી શકે, એ જ રીતે ઈલાના પણ બનાવી. જો હવે બે એકના બદલે બે, રાજેશ એન્ડ પ્રિયા વર પ્રેઝન્ટ ઓન મંડે, રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે. તો આ રીતે પણ બનાવી શકાય. ઓકે, એવી જ રીતે પ્રેઝન્ટના બદલે એબસન્ટ પણ કહી શકો છો. તો મિત્રો, આવી રીતે તમે બે બેની પેરમાં બેસો અને એકબીજાને આવી રીતે વાક્યો બનાવો અને એકબીજાને કહો. પછી આ પ્રેઝન્સનું પત્રક વર્ગ સમક્ષ રજૂ કરી અને તમે વર્ગ સમક્ષ પણ બોલી શકશો. અહીં જે વાક્યો લખ્યા છે એવા બીજા બે ઉમેરો,
અને પાંચ વાક્યો અહીંયા નીચેની લાઈનમાં તમારે લખવાના, કોપી કરવાની. હવે મિત્રો જુઓ, શિક્ષકે બે પત્રકો મૂક્યા છે, એક એટલે હાજરી પત્રક, એમાં ગઈકાલની હાજરી, આજની હાજરી, અને એના માટે તમને પ્રશ્ન પૂછશે. તમારા હાજરી જોવાની, પ્રશ્નનો જવાબ આપવાનો. આ એક ઉદાહરણ આપ્યું છે કે ટીચર સી હુ વોઝ એબસન્ટ ટુડે. દાખલા તરીકે આ તમારું હાજરી પત્રક છે કે હુ વોઝ એબસન્ટ ટુડે. આજે મંડે હોય અને આપણે આજનું જ પૂછે તો આપણે કહી શકીએ ઈલા વોઝ એબસન્ટ ટુડે, અથવા માનો કે સેટરડે આજે છે અને આપણે સેટરડે વિશે પૂછીએ તો બધા જ હાજર છે, તો નો વન વોઝ એબસન્ટ ઓન સેટરડે. આ રીતે જવાબ આપી શકો છો. પ્રેક્ટિસ ઇટ મોર એન્ડ મોર. ટીચર કહે છે હુ આર એબસન્ટ ટુડે, તો ક્લાસ કહે છે મયુરી, નીરજ, જીગર, સંદીપ, એનાન્સી. અને વાક્ય બનાવ હોય તો આ બધા લખે એનાન્સી આર એબસન્ટ ટુડે. એમ કહેવાય. ટીચર સે હુ વર એબસન્ટ યસ્ટરડે, તો ક્લાસ સે પરા, નીલમ, જન, મોન્સ, મોસી અને મયુરી વર એબસન્ટ યસ્ટરડે. તો બે પ્રશ્નો છે. આવી રીતે તમે ત્રણ કામ કરો. એક તો એવું એક હાજરી પત્રક તમારી નોટમાં બનાવો, નામ લખો, એક અઠવાડિયાની બધાની હાજરી પૂરો, અને પછી બે બેની પેરમાં આવી રીતે પ્રશ્ન પૂછો. એક ટીચર બને, બીજો એક વિદ્યાર્થી, તો ટીચર સ્ટુડન્ટ આ રીતે જવાબ આપશે. મિત્રો, તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે અને તમને સરસ રીતે પ્રશ્ન પૂછતા આવડશે, સાથે સાથે ટૂંકા જવાબો આપી વાતચીત કરતા પણ આવડશે, મજા આવશે ને. તમે પણ ટીચર થઈ શકો. મિત્રો, આવજો નેક્સ્ટ ટાઈમ, વળી પાછા આ રીતે આગળ વધીશું, એક્ટિવિટી કરીશું. બાય બાય.